જય સચ્ચિદાનંદ. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે અમે દાદા ભગવાનની આપતાવાણીમાં વાંચ્યું છે કે શુક્લ ધ્યાન ના ચાર પાયા છે, તો એ કયા કયા એ વિશે સમજાવશો? શુક્લ ધ્યાન એ મોક્ષનું કારણ છે. હું શુદ્ધાત્મા છું એવું જેને ભાન વર્તે એને દાદા ભગવાને શુક્લ ધ્યાન કર્યું. એના ચાર પાયા જે કયા છે એમાં જે પહેલો પાયો છે એને અસ્પષ્ટ વેદન કહેવામાં આવે છે. એટલે કે આપણને અસ્પષ્ટ વેદનમાં બધા જ જ્ઞેયો જે છે એક સાથે ઝળકે નહીં. જ્યારે ફાઇલ આવે ત્યારે આપણે ફાઇલના નિકાલમાં હોઈએ, અને જ્યારે ફાઇલ ના હોય ત્યારે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ. એટલે અસ્પષ્ટ વેદન, કારણ કે આપણને આ મળેલું જ્ઞાન છે, આપણને પ્રગટ થયેલું જ્ઞાન નથી. એટલે પહેલો જે પાયો છે એ અસ્પષ્ટ વેદનનો છે, જે દરેક મહાત્માઓને વર્તે. બીજો શુક્લ ધ્યાનનો જે પાયો છે એ સ્પષ્ટ વેદનનો. સ્પષ્ટ વેદનની અંદર બધા જ્ઞેયો ઝડકે નહીં, પરંતુ મોટા ભાગના જ્ઞેયો ને જ્ઞાતા રહી શકે. સ્પષ્ટ વેદન એટલે કે એને કોઈ પણ ફાઇલ આવે, કોઈ પણ સંજોગો હોય તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબદ્ધપણે રહે. એમને એક ક્ષણ માત્ર પણ આત્માનું વેદન જાય જ નહીં, ગમે તેવા સંજોગો આવે છતાં પણ, કારણ કે સ્પષ્ટ વેદનમાં છે. ત્રીજો જે પાયો છે શુક્લ ધ્યાનનો તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનની અંદર બધા જ જ્ઞેયો ઝડકે, કોઈ પણ જ્ઞેય ના ઝડકે એવું બને નહીં, એ ત્રીજો પાયો. અને શુક્લ ધ્યાનનો જે ચોથો પાયો છે એ છે મોક્ષ, સંપૂર્ણ મુક્તિ, જન્મ મરણથી મુક્તિ. એટલે કેવળ જ્ઞાનની અંદર બધા જ જ્ઞેયો ઝડકે એટલે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા. સમજાવ્યું ને? જય સચ્ચિદાનંદ.